ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવ્યા બાદ હવે પૂરક પરીક્ષાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં ધોરણ 10માં 3 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયોમાં નાપાસ કે ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ માટે 24 જૂનથી પૂરક પરીક્ષા યોજાશે, જ્યારે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું વિગતવાર સમયપત્રક આગામી સમયમાં જાહેર કરવામાં આવનાર છે. તો ગુજરાત બોર્ડ અનુસાર રાજ્યમાં ધોરણ 10 પરિણામ માટે 7,06,370 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 6,99,598 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. તેમાં પરીક્ષા આપનારા 5,77,556 વિદ્યાર્થીઓ પાસ છે. આમ ધોરણ 10ની પરીક્ષા આપનાર નિયમિત વિદ્યાર્થીઓ 1,22,042 નાપાસ થયા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.